એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. પેનામેક્સ ઇન્ફોટેક દ્વારા વોકાથોનનું કરાયું આયોજન. અમદાવાદના સિલજ ખાતે આવેલ આઈટી કંપની પેનામેક્સ ઇન્ફોટેક લિમિટેડ દ્વારા પોતાની કંપનીના કર્મચારીઓ માટે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી વોકાથોનમાં કંપનીના 350થી વધુ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આ વોકાથોન 7 કિલોમીટરની હતી. સાબરમતી રિવરફ્રન્ટના વલ્લભસદનથી આ વોકાથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વોકાથોનનો પ્રારંભ બંકાઈંગ ગ્રુપના ફાઉન્ડર અને સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ દ્વારા કરાવવામાં આવ્યો હતો. પેનામેક્સ ઇન્ફોટેક લિમિટેડ એ મારો સ્ટેપિંગ સ્ટોન કંપની છે. લગભગ 34 વર્ષ પહેલા કંપની મેં શરૂ કરી હતી અને 34 વર્ષથી હજારો એમ્પ્લોઈઝ અમે લોકોએ હાયર કર્યા અને છેલ્લા 22 વર્ષથી આઈટી ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો કામ કરીએ છીએ. હું અમેરિકા રહું છું પણ મારા અહીંયા 1100 લોકો છે અને દુનિયામાં ટોટલ 2000 એમ્પ્લોઈઝ છે અમારા. આઈટી ઇન્ડસ્ટ્રીમાં બધાએ બેઠા બેઠા કામ કરવાનું હોય છે તો અમને વિચાર આવ્યો કે થોડી ફિટનેસ એક્ટિવિટી કરવી જોઈએ અને હવે અમે રેગ્યુલર આ પ્રકારની ઇવેન્ટો કરતા રહીશું અમારા એમ્પ્લોય માટે, એમને ફિટનેસ માટે જાગૃત કરવા. બંકાઈ ગ્રુપના ગ્લોબલ એચઆર હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ સચિન પુરીએ જણાવ્યું હતું કે પેનામેક્સ ફેમિલીના સભ્યો માટે અવારનવાર પ્રવૃત્તિનું આયોજન કરતું આવ્યું છે. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ વખતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંકાઈ ગ્રુપના ફાઉન્ડર અને સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ, બંકાઈ ગ્રુપના ગ્લોબલ એચઆર હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ સચિન પુરી, અમી બ્રહ્મભટ્ટ, ડોક્ટર રાઘવેન્દ્ર મોહિત રાવ વગેરે સહિત કંપનીના અગ્રણીઓ પણ આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહીને કર્મચારીઓનો જુસ્સો વધાર્યો હતો. બંકિમ બ્રહ્મભટ્ટે અમારી કંપનીનો અને એમ્પ્લોઈઝને રિલેટેડ બધો જ પરિચય આપી દીધો છે અને જેમ ફિટનેસની વાત કરીએ તો એના એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જેમ આપણે ગુજરાતીમાં કહેવત છે, પહેલું સુખતે જાતે નર્યા, સો બીજા બધા સુખની રેસમાં આપણે દોડીએ છીએ ત્યાં શરીરનું સુખનું ધ્યાન ઘણી વખત નથી રહેતું. તો એમ્પ્લોઈઝને ખાસ આ મોટિવેશન મળી રહે કે નહીં હવે કમાવાનું, આગળ વધવાની આ બધી રેસ સાથે શરીરને ફિટ રાખો, એના માટે ખાસ આયોજન કર્યું છે અને અમે રેગ્યુલર આયોજન કરતા રહીશું. પ્રથમ વિજેતાને ટીવી, તૃતીય વિજેતાને સાઉન્ડ બાર અને ચીલ એવોર્ડ વિનરને ઇલેક્ટ્રોનિક હોમ એસેસરી પણ આપવામાં આવી હતી. આજે યોજાયેલા ઇવેન્ટમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહીને કંપનીની ઇવેન્ટને સફળ બનાવી હતી. તો મિત્રો, આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ પ્રોડે. નમસ્કાર.